ની વાત સાંભળે પછી મારે માટે કંઈ પણ કહેવું મારી પોતાને વિશે મને અપ્રસ્તુત લાગે છે. પણ અને ચેતને પણ કહી દીધું એ પ્રમાણે અમે બીજે મેડિકલ કોલેજમાં સાથે હતા. મેં એમએસ ઓર્થોપેડિક્સ કર્યું, પછી હિન્દુજા હોસ્પિટલમાં ગયો. ધોળકિયા સાહેબ પાસેથી દીક્ષા મળી જોઈન્ટ રિપ્લેસમેન્ટની. એમણે કહ્યું કે તારે આમ ઇંગ્લેન્ડ જવાનું છે, એટલે એ જમાનામાં ગુરુની આજ્ઞા એટલે અને હું ઇંગ્લેન્ડ ગયો. 49 પાઉન્ડ લઈને ઉતર્યો હતો, હું 52 પાઉન્ડ લઈને. એમાંથી 49 પાઉન્ડની મારી ટિકિટ થઈ ટ્રેનની, જે મારે ગામ જવાનું હતું ત્યાંની. અને વરસતા વરસાદ ને બરફ વચ્ચે પહેલીવાર અનુભવ મારો. અને 60 કિલો વજન ખેંચીને હું બસ સ્ટેશને પહોંચ્યો 2 કિલોમીટર ચાલીને, કારણ કે ટેક્સીના પૈસા નહોતા. 3 પાઉન્ડમાં ટેક્સી નહોતી મળે, અને 3 પાઉન્ડમાં મને બસ મળી મારી હોસ્પિટલ જવાની. અને મારી બેગ લઈને ત્યાંના એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં ઊભો રહ્યો કે ટેક મી, અને ધે હેડ માય સીવી અને રેકમેન્ડેશન. એટલે પહેલાં ગરમ બિસ્કિટ આપ્યા અને પહેલા મહિનાનો પગાર પહેલે દિવસે આપી દીધો. એ મારી ઇંગ્લેન્ડની કેરિયરની શરૂઆત 91માં. પછી આગળ વધે હું એમસીએસ ઓર્થોપેડિક્સ કર્યું, FRCSમાં મને એડમિશન મળ્યું એ કર્યું. અને 2000ની અંદર આઈ વોઝ અપોઇન્ટેડ એઝ અ સબસ્ટાન્ટિવ કન્સલ્ટન્ટ ઇન ઓર્થોપેડિક્સ યુકેમાં, વિચ ઇઝ અ એન્વિએબલ પોઝિશન બાય મેની અધર પીપલ સ્ટાન્ડર્ડ્સ. પણ એ જોબ ઉપર હું 15 વર્ષ રહ્યો અને પછી ધરતીનો છેડો ઘર એમ સમજીને આઈ ડિસાઇડેડ, ઘણા વર્ષથી પ્લાન હતો કે હવે હું અમદાવાદ પાછો આવું. અને આઈ અરાઇવડ બેક 3.5 મંથ્સ અગો, અને ધ સેમ લવ વિચ આઈ લેફ્ટ બિહાઇન્ડ હેઝ કેપ્ટ મી બિઝી એટ સિમ્સ હોસ્પિટલ વેર આઈ એમ ડેવલપિંગ ધી ઓર્થોપેડિક સેન્ટર, કારણ કે ઇટ ઇઝ નોન મોર ફોર કાર્ડિયોલોજી અને આઈ એમ હેલ્પિંગ ધેમ ડેવલપ ધી ઓર્થોપેડિક પ્રોજેક્ટ. આઈ વિશ કે તમારે કોઈને જરૂર ના પડે મારી એ રીતે. ચા કોફી પીવા માટે તમે લોકો બધા જ વેલકમ છો. અને ન કરે નારાયણને જરૂર પડે તો મે હું ના. Blessings to all of you from my mother today. Thank you. Yeah.